Hi students, pranam badhane. How are you all? I hope you are in the best state of health. Aje apde we learn today, aje apde shikishu plural form, bahuvachana niyamo. Last time apde saat niyam sikhya hata ke kevi rite bahuvachan ma ferway che shabdo ne e sathe sath niyam tame lakhi dida hase, taiyar kari dida hase. બીજા એક્ઝામ્પલ્સ પણ તમે લખ્યા છે. આઈ હોપ યુ આર ડુઈંગ વેલ ઇન યોર ઓન કોર્સ. હવે આગળ આપણે વધીશું બહુવચન માટે. હવે અત્યાર સુધી આપણે શબ્દોમાં ફેરફાર જોયા. હવે જે શીખીશું ને એ સર્વનામમાં ફેરફાર કેવી રીતે થાય છે, બરાબર છે? સર્વનામમાં કેવી રીતે એનું બહુવચન થાય છે અથવા ક્રિયાપદમાં કઈ રીતે એનું બહુવચન થાય છે એ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે જ્યાં આગળ હી શી આઈ હોય, પહેલાં ઉપર જોઈ લઈએ, આઈનું બહુવચન શું થાય? વી. જ્યારે પણ તમને પેરેગ્રાફ આપ્યો હોય અને કે બહુવચનમાં ફેરવો તો આઈ આપેલું હોય તો તમારે શું કરી દેવાનું થશે? એનું વી કરી દેવાનું. આ બધું યાદ જ રાખવાનું છે તમારે. આમાં કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન એપ્લાય કરી શકાતા નથી. આઈનું બહુવચન શું થાય? વી થાય. સર્વનામ આઈનું બહુવચન વી થાય છે. એ જ પ્રમાણે આગળ વધીએ તો He, she, it. અને આ ત્રણેયનું બહુવચન શું થાય છે? ધે થાય છે. આઈનું બહુવચન વી થાય, હી શી ઇટનું ધે થાય છે, બરાબર છે? આગળ વચ્ચે યુનું તો યુ જ રહેશે, જે થાય છે એટલે મેં લખ્યું નથી એ, બરાબર છે? યુનું યુ થાય છે બહુવચન એટલે આપણે લખતા નથી. હવે જુઓ સંબંધક વિભક્તિના સર્વનામમાં તો માય હોય તો માયનું શું થાય? બહુવચન અવર થાય છે. મારું તો અમારું, બરાબર છે? પછી ધીસ, ધીસ તો આ એક વચનમાં વપરાય અને બહુવચનમાં ધીસ વપરાય છે, બરાબર છે? આગળ વધીએ. ધેટ આપેલું હોય તો ધેટનું બહુવચન શું થાય છે? ધોઝ થાય છે. શું થાય છે? ધોઝ થાય છે. ધીસનું ધીસ અને ધેટનું ધોઝ થાય છે. આગળ વધીએ તો મિત્રો હવે સંબંધક વિભક્તિમાં એ જ પ્રમાણે હિમ કર્મ વિભક્તિ હોય તો હિમ હરનું શું થાય છે? ધેમ થાય છે. જો કર્મ વિભક્તિ આપેલું હોય અને આપણે એને બહુવચનમાં ફેરવવાનું હોય, બરાબર છે? દાખલા તરીકે આઈ લાઈક એ સ્ટુડન્ટ, તો એનું આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચ આપણે ફેરવીએ તો આઈ લાઈક હિમ કહેવાય, સર્વનામમાં ફેરવીએ. અને વધારે વિદ્યાર્થીઓ માટે લખવું હોય તો આઈ લાઈક ધેમ એમ લખી શકાય. હવે સંબંધક વિભક્તિ હિઝ અને હર છે તો એનું બહુવચન શું થશે? ધેર થાય છે, બરાબર. હવે યાદ રાખજો મિત્રો, ક્રિયાપદ ઈજ છે એનું બહુવચન શું થાય છે? આર થાય છે. આ તમારે યાદ રાખવાનું છે. ક્રિયાપદ જો ઈજ આપેલું હોય તો એનું બહુવચન આર થાય છે. આઈ એસ તો શું થાય? એ આર ઈ. એ જ પ્રમાણે વોઝ હોય, વોઝ એટલે હતું, ઈજ એટલે છે અને વોઝ એટલે હતું, અને વોઝનું બહુવચન શું થશે? વર થશે, બરાબર છે? શું કહેવાય? ડબલ્યુ ઈ આર ઈ વર થાય છે. વોઝ એટલે હતું ને વર એટલે હતા, બરાબર. આગળ વધીએ. હેઝ એટલે ની પાસે હોવું, બરાબર છે? તો એનું બહુવચન શું થશે? હેર થાય છે. શું થાય છે? હેર થાય છે. હવે ડઝનું બહુવચન શું થાય છે? ડુ થાય છે. ડઝનું બહુવચન શું થાય? ડુ થાય છે. ડીડ હોય તો ડીડ જ હોય, એટલે જે નથી કરે નથી બદલવાના એ મેં નથી આપ્યા, પણ જે બદલાવાના છે એ આપ્યા છે, કે જેનો ફેરફાર નહીં થતો એ નહીં થતો, આટલાનો થાય છે એની આપણે વાત કરી છે, બરાબર મિત્રો? તો આ રીતે શું કરવામાં આવે છે કે તમારે આ બહુવચનના શબ્દોનું આવી રીતે સર્વનામમાં ફેરફાર થતો હોય છે. હવે એક્ઝામ ઓરિએન્ટેડ પરીક્ષામાં કેવી રીતે પૂછાશે તો ધ્યાન આપજો મિત્રો. પહેલું વાક્ય જુઓ, ધ ગર્લ ઇઝ ઇટિંગ એ મેંગો. જુઓ આમાં ધ ગર્લ છે તો ગર્લનું બહુવચન આપણે પહેલાં નિયમમાં આવતું હતું, શું લખીશું? એસ. ઈજ છે, ઈજ ઈજ છે તો એનું બહુવચન શું આવશે? આર આવશે. ક્રિયા પછી ઇટિંગ તો એમાં કંઈ ફેરફાર નહીં. અને એ મેંગો છે તો આ એકવચન હોય તો જ આર્ટિકલ એ કે એન મુકાય, પણ આ તો બહુવચનનું નામ કરવાનું છે, દૂર કરી નાખવાનું છે તો મેંગોઝ લખવાનું છે. ઓ પછી શું મૂકશો? મેંગોઝ. સમજ પડી ગઈ? તો આમાં આપણે ઓની પછી શું મૂક્યું? મેંગોઝ મૂક્યા. તો આ રીતે તમારે બહુવચનનું વપરાય છે. દાખલા તરીકે ધ ગર્લ ઇઝ ઇટિંગ એ મેંગો,
તો એનું બહુવચન થશે ધ ગર્લ્સ આર ઇટિંગ મેંગોઝ, છોકરી કેરી ખાય છે, અને બહુવચનમાં છે છોકરીઓ કેરીઓ ખાય છે. સમજાયું? બીજું એક્ઝામ્પલ જુઓ મિત્રો, ધીસ ઇઝ યોર ક્લાસ. જુઓ ધીસનું બહુવચન ઉપર જ છે, હે ને? ધીસનું બહુવચન શું થાય? ધીઝ. ઇઝનું બહુવચન ઉપરનામ જ છે, ઇઝનું શું થાય? આર, હે ને? એના પછી જુઓ યોર, તો યોરનું તો એમનામ જ રહેશે. ક્લાસ, તો ક્લાસનું બહુવચન શું થશે? ક્લાસીસ. ધીઝ આર અવર, ધીઝ આર યોર ક્લાસીસ. આ તમારા વર્ગખંડો છે. આગળ વધીએ મિત્રો. ધેર આર ઓરેન્જીસ ઇન ધેમ, સોરી ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ઇટ, ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ઇટ, એમાં નારંગીઓ છે. તો ધેરનું ધેરસ થશે, પણ ઇજનું શું થાય મિત્રો? આર થાય, અને આર્ટિકલ એન નીકળી જશે કેમકે બહુવચન મૂકવાનું છે. તો ધેર આર ઓરેન્જીસ ઇન ઇટનું બહુવચન શું થાય? ઉપર જ છે, તો શું મૂકવાનું? ધેમ. કર્મવિભક્તિનું રૂપ છે એટલે. સમજાયું? આગળ વધીએ. ધેટ ઇઝ માય બાઇસિકલ, પેલી મારી બાઇસિકલ છે. તો ધેટનું બહુવચન શું થાય? ઉપરના કોષ્ટકમાં છે ધોઝ. ધોઝ આર, ધોઝ. ઇઝનું શું થાય? આર. માયનું શું થાય? અવર. બાઇસિકલને છેડે એસ પ્રત્યે લગાવી દો, ધોઝ આર અવર બાઇસિકલ્સ. હવે આગળ વધીએ મિત્રો, બીજું એક એક્ઝામ્પલ લઈએ. વોશ યોર હેન્ડ એન્ડ ફૂટ, તમારા હાથ અને પગ ધુઓ. જુઓ હવે એનું બહુવચન ફેરવાય છે, ક્રિયાપદનું બહુવચન આમાં વોશનું વોશ, વોશનું વોશ રહેશે. યોર હેન્ડ્સ, હેન્ડ છે તો એસ લગાડી દીધો પ્રત્યે, એન્ડ ફૂટ છે તો એનું બહુવચન શું થશે? ફિટ. એફ એફ ડબલ ઓ ટુ શું થઈ જાય? ફિટ. તમે તમારા હાથ અને પગ ધુઓ. આજ્ઞાર્થ વાક્ય છે. ક્રિયાપદથી જ્યારે પણ વાક્ય શરૂ થાય તો તે હંમેશા આજ્ઞાર્થ વાક્ય હોય છે. આગળ વધીએ મિત્રો. ધ બોઇઝ ઇન હિસ ક્લાસ, છોકરો પોતાના વર્ગખંડમાં છે. તો આનું બહુવચનનું આ વાક્યનો ફેરફાર કરીશું તો ધ બોઇઝ આર, બોયનું શું થશે? બોઇઝ. ઇઝનું શું થાય? આર. ઇન ધેર ક્લાસીસ, હિઝનું શું થઈ ગયું? ધેર પર છે, અને ક્લાસ ઈએસ પ્રત્યે લગાડ દો. છોકરાઓ પોતાના વર્ગખંડમાં છે. આગળ વધીએ. ઇટ ઇઝ એ બ્યુટિફુલ ફ્લાવર, તે સુંદર ફૂલ છે. હવે ઇટનું બહુવચન શું થાય? ધે થાય. ઇસનું શું થાય? આર થાય. હવે આર્ટિકલ નીકળી જશે, એ કે એમ એકવચનના જ વાક્યમાં આવે, પણ આપણે બહુવચનમાં ફેરવીશું એટલે આર્ટિકલ નીકળી જશે. બ્યુટિફુલ વિશેષણ છે એટલે એમને એમ રહેશે, અને ફ્લાવર તો એસ પ્રત્યે લગાડવાથી ફૂલો, બરાબર બહુવચનું થઈ ગયું. તો ધેર આર, ધે આર બ્યુટિફુલ ફ્લાવર્સ, તેઓ સુંદર ફૂલો છે. તો આ પ્રમાણે ફેરફાર થાય છે. આગળ વધીએ મિત્રો. આઈ હેવ ટેકન માય બુક, મેં મારી ચોપડી લઈ લીધી છે. મેં મારી ચોપડી લઈ લીધી છે. હવે એનું બહુવચનમાં વાક્યનો ફેરફાર કરીએ. આઈનું શું થાય મિત્રો? વી થાય. હેવનું તો હેવ જ રહેશે, ક્રિયાપદ છે ટેકન, એમને એમ જ રહેશે. માયનું શું થાય? અવર થાય. અને બુકનું શું થાય? બુક્સ, બરાબર છે. અમે અમારી બુક્સ લઈ લીધી છે, ચોપડી લઈ લીધી છે. આપણે ઘણીવાર મોટે ભાગે શબ્દો અંગ્રેજીના શબ્દોને બહુવચનમાં ગુજરાતી પ્રમાણે કરતા હોઈએ છીએ, જેમ કે ચોપ બુકને શું કે બુકો, આ તારી બુકો છે. પછી ટીચર્સ, તો આપણે ટીચરો કહેતા હોઈએ છીએ, પણ એવું નહીં, એસ પ્રત્યે જે પ્રોપર બોલાતું હોય એમ જ બોલાય. મિત્રો, આજે આપણે આ વસ્તુ શીખી લીધું, બહુવચનનો આખો ટોપિક ક્લિયર થઈ ગયો તમારો. હવે તમારી જે નવનીતની, જે તમારી પાસે ગ્રામરની બુક તમારી પાસે હશે, તો એની અંદર એક્સરસાઇઝ આપેલી હશે, તો તમારે આ એક્સરસાઇઝ લખવાની રહેશે. અને જે મેં અત્યારે તમને 7 નિયમો અને જે આ બોર્ડવર્ક કરીને આપેલું છે, આ બધું તમારી નોટમાં લખવાનું છે. એક્સ્ટ્રા તમારા એક્ઝામ્પલ અને પેલી એક્સરસાઇઝ લખવાની રહેશે, બરાબર? ચલો મિત્રો, પ્રણામ બધાને. હેવ અ ગુડ ડે, ટેક કેર, બાય. પ્રણામ.